તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત। કાશ્મીરના યુવાનો માટે બે વિકલ્પ, ટુરિઝમ અથવા ટેરરિઝમ। મોદી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સૌથી મોટી લાંબી સડક ટનલ ચેનાની નાશરીનું ઉદઘાટન કર્યું હતું, જે બાદ તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈને ટનલનું નિરીક્ષણ પણ કર્યું હતું। ટનલનું ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ રેલીને સંબોધતા કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં બનેલી આ સુરંગ વિકાસની એક લાંબી છલાંગ છે। તેમણે કહ્યું, કાશ્મીરના યુવાનો માટે બે રસ્તાઓ છે, ટુરિઝમ અથવા ટેરરિઝમ। બીજેપી લઘુમતી સેલના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો, ઘટના થઈ સીસીટીવીમાં કેદ। અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના બોટાદ લઘુમતી સેલના ઉપપ્રમુખ પર હુમલો થયાના દ્રશ્યો વાયરલ થયા છે। લઘુમતી સેલના ઉપપ્રમુખ હનીફ ખલાણીના ઘરમાં ઘૂસી કેટલાક યુવકોએ દંડા વરસાવ્યા હતા। ખુરશી પર બેઠેલી સ્થિતિમાં ખલાણી કંઈ સમજે કે વિચારે તે પહેલા જ એક યુવક તેમના પર તૂટી પડ્યો હતો। સોમાલિયન ચાંચિયાઓએ ભારતીય જહાજને કર્યું હાઈજેક, જહાજમાં સવાર 11 ખલાસીઓ। માંડવીના સલાયાનું અલ કૌશર જહાજ 800 ટન જનરલ કાર્ગો લઈ દુબઈથી યેમેન અલ મુકુલ્લા પોર્ટ તરફ જઈ રહેલા ભારતીય જહાજનું હથિયારધારી સોમાલિયન ચાંચિયાઓએ અપહરણ કરી 11 ખલાસીઓને બંધક બનાવતા ખળભળાટ મચી ગયો છે। આ જહાજને બળજબરીથી હાઈજેક કરવા અંગેની માહિતી દુબઈ ઓથોરિટીએ ભારત દિલ્હીના વિદેશ મંત્રાલયને સોંપી છે। એસબીઆઈના બેઝ રેટમાં 0.15% ઘટાડો, હોમ લોન ધારકોને મળશે ફાયદો। 20 લાખની હોમ લોન પર વર્ષે થશે ₹2,328ની બચત। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ 6 બેંકોના મર્જર પછી બેઝ રેટમાં 0.15 બેઝિસ પોઈન્ટનો કાપ મૂક્યો છે। આ સાથે બેંકનો નવો બેઝ રેટ 9.10% થયો છે। તેનો ફાયદો એવા જૂના ગ્રાહકોને મળશે જેમણે બેઝ રેટના આધારે લોન લીધી છે। એસબીઆઈની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર નવો બેઝ રેટ 1 એપ્રિલથી અમલમાં આવશે।